દેશભરમાં ચાલતા કોચિંગ ક્લાસ પર અત્યાર સુધી સરકારનું કોઈ નિયંત્રણ નહોતું, પરંતુ સરકાર દ્વારા હવે ખાનગી ટ્યુશન ક્લાસ પર નિયંત્રણ લાવવા માટે ગાઈડલાઈન બનાવવામાં આવી છે. રાજ્યમાં 50,000 કરતા વધુ નાના મોટા કોચિંગ ક્લાસ આવેલા છે, જેને સરકારની ગાઈડલાઈનથી સીધી અસર થશે. કેન્દ્ર સરકારે ખાનગી ક્લાસીસ પર ગાળીઓ કસતા રાજ્યસભામાં તેની સીધી અસરને પગલે નાના મોટા 50,000 સેન્ટર સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ફેડરેશન ઓફ એકેડેમિક કાઉન્સિલના સદસ્યોએ આ નિર્ણયને વખોડતા કહ્યું કે અમદાવાદના 4,000થી વધુ ટ્યુશન ક્લાસીસ ચલાવતા અંદાજે 40,000 પરિવાર પર વિપરીત અસર પડશે. 33 પ્રતિનિધિ છે, 27 લોકો હાજર છે, 27 ઘટક સંઘોમાંથી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન જે રજિસ્ટર છે. આ જે વસ્તુ છે એ કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એના અંતર્ગત એવી જોગવાઈ છે કે વિધિન 3 મંથ્સ મારું નામ જંકૃત આચાર્ય છે અને હું ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. આ ગાઈડલાઈનમાં સૌથી વધુ સંવેદનશીલ જો મુદ્દો હોય તો એક એ પણ છે કે 40,000 પરિવાર, 4,000થી વધારે ટ્યુશન ક્લાસીસ અમારા સંગઠનમાં એવા છે કે જે લોકો JEE નીટ જેવા કોચિંગ ક્લાસીસ નથી કરાવતા પણ ધોરણ 10 કે એનાથી નાના બાળકોના અભ્યાસક્રમોનું કોચિંગ આપે છે. સ્કૂલમાં જે બાળક કાચું રહે છે એ વિષય પૂરતું કોચિંગ આપે છે. કોઈ ટ્યુશન ક્લાસ એવું છે કે જે માત્ર ઇંગ્લિશનું કોચિંગ આપે છે, કોઈ ગણિતનું એકલું કોચિંગ આપે છે. તો આ જે ગાઈડલાઈનમાં 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન પર પ્રતિબંધ કે સેકન્ડરી અભ્યાસક્રમ સુધીના બાળકોને ટ્યુશન પર પ્રતિબંધ આવી રહ્યો છે, તો એના ભોગે આ તમામ 4,000 ક્લાસીસ એના ઉપર નભતા 40,000 કે એનાથી પણ વધુ પરિવારો બેરોજગાર બનશે. અને સામે પક્ષે આ ગાઈડલાઈનનું ઉદ્ભવ થવા માટેનું કેન્દ્ર સ્થાન JEE અને નીટની કોમ્પિટિટિવ એક્ઝામ્સને લઈને જે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં રહે છે, આત્મહત્યા કરે છે, એને રોકવાનું છે. તો સામે પક્ષે આ JEE અને નીટના ક્લાસીસ ચલાવનારા તો બધા ધોરણ 16 કે એના 16 વર્ષથી ઉપરના કે ધોરણ 11-12ના જ વિદ્યાર્થીઓના કોચિંગ ચલાવે છે, એ લોકો તમામ બચી જશે, એમનો ધંધો રોજગાર ચાલુ રહેશે. તો આ ગાઈડલાઈન ખરેખર જે સંદર્ભમાં બનાવવામાં આવી હતી તે અર્થપૂર્ણ નથી જણાતું, અને અમારું સરકારશ્રીને આ વિનંતી રહેશે કે 16 વર્ષની વયમર્યાદા દૂર કરી અને બાળકોના કોચિંગનું આ કાર્ય અમારું ચાલુ રાખવા દે અને આટલા બધા બેરોજગાર થતા અટકાવે. આભાર. આપણી વાત તદ્દન સાચી છે કે આ કાયદો લાવવામાં આવેલો છે JEE નીટના કોચિંગને પગલે આત્મહત્યા દૂર થાય, પણ ના, એવું નથી. 16 વર્ષની વયમર્યાદા રાખવાને કારણે અમારા જેવા નાના પાયે ગૃહ ઉદ્યોગની જેમ કોચિંગ ક્લાસીસ ચલાવતા ધોરણ 9-10 કે પ્રાઇમરીના ટ્યુશન ટીચર્સ બેરોજગાર થઈશું અને પાડાના વાંકે પખાલીને ડામ જેવા દ્રશ્યો સર્જાશે. અને આના માટે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગાઈડલાઈન લાવવા માટેની જોગવાઈનું સ્વીકાર કરીએ છીએ, પણ આ વયમર્યાદાને તાત્કાલિક ધોરણે દૂર કરવા વિનંતી. કેવી રીતે કેન્દ્ર સરકારે કહ્યું છે કે 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ મૂકવો? એમણે જે બેકગ્રાઉન્ડ લીધું છે એમાં ન્યુ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ એને બોર્ડ રિમૂવલ માટે મીડિયા દ્વારા જે પણ વસ્તુઓ આવેલી છે કે પોતા કેવા વિસ્તારોની અંદર આ ઘટનાઓ ઘટેલી છે, અશોક મિશ્રાસ્ત્ર છે એમની જે કમિટી હતી જેનો પાર્લિયામેન્ટમાં રિપોર્ટ આવ્યો હતો એના આધારે આખી આ ગાઈડલાઈન તૈયાર થઈ છે. પરંતુ આ ગાઈડલાઈનની અંદર વધારે પડતું ફોકસ છે અમને જે વસ્તુમાં ધ્યાન આવે છે કે જે દુર્ઘટનાઓ ઘટેલી છે, જે આપણા માટે એકદમ દુઃખ નહીં કહેવાય એવી જે કોટાઓમાં ઘટનાઓ ઘટી છે એમના આધારે આ વધારે લેવામાં આવ્યું છે. અને એ ઉપરાંત ખરેખર રેગ્યુલેશન હોવું જોઈએ, વાલીઓને મુશ્કેલી થતી હોય, ચોઈસનું હોય, ઘણી ભ્રમણા હોય, આવા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા છે. ગાઈડલાઈન બહુ સારી વસ્તુ છે જેને અમે સ્વીકારીએ છીએ, રજીસ્ટ્રેશન આપવું એ સ્વીકારીએ છીએ.
પણ જ્યારે જ્યારે સંસ્થાને પ્રોપર રેગ્યુલેશન કરવાના હોય અધિનિયમમાં, ત્યારે જે જે જરૂરિયાત હોય, અમુક લોકો છટકી જાય છે, એ છટકબારીઓ બંધ કરવા માટે અમે આ રજૂઆત.